यस विद्यार्थी मित्र आज शुक्रवार धोरण 9 विषय समाजिक पाठ 4 बालक की राष्ट्रीय चळवळ आपण करीश बरोबर ગુજરાતના અગ્ર ક્રાંતિ ચળવળ આગળ ટોપિક આપણે કરી ગયા છે પણ માનશો ગુજરાતમાં સશક્ત ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ વર્ણશે એ સશક્ત ક્રાંતિના માતા પરંતુ તેઓ પડદા પાછળ હતા પડદાની પાછળથી કામ કરતા હતા અરવિંદ ઘોષના ભાઈ બાઈના કુમાર ઘોષ હંમેશા આગળ એના ભાઈ બ્રધર હતા બાઈના કુમાર ઘોષ એ હંમેશા આગળ બાળિંદ્ર કુમાર ઘોષ ને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથી મળી ગયા નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા પણ બાળિંદ્ર કુમાર ઘોષ ને ભેટો થાય છે અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી તેનો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ કરાયો ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છુપાયો ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેરવવા માટે દેશી વનસ્પતિ દવાઓ નાવાના સાકુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો વાળી પુસ્તિકાઓ બહાર પાડવામાં આવેલ જેથી અમને જણાવવાનું આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ બોમ્બ કઈ રીતના બનાવો એ રીતો પણ પુસ્તિકામાં ચાંદોદ કરનાળી પાસે ગંગા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી ગુજરાતના ઘણા બધા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા આજે સ્કૂલ હતી જેમાં અંતરગામી ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી સ્કૂલ હતી એમાં અંતરગામી ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી અને એમાં ઘણા બધા યુવાનો જોડાય છે હવે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ કેનેડા અમેરિકા જર્મન ફ્રાન્સ મ્યાનમાર મલાયા સિંગાપુર વગેરે દેશો સુધી પ્રસરી હતી વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારી એ નવી ચર્ચા કરી આપણે શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા વીર સાવરકર લાલા હરદયાળ ઉધમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ મેડમ ભીખાજી કામા સરદારસિંહ રાણા મોલાના અબ્દુલ વગેરે જેવા ક્રાંતિકારીઓ આમાં સંકળાયેલા હતા વિદેશી જે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી એમાં બધા જ આપણા જે ક્રાંતિકારી ભાઈઓ હતા એ સંકળાયેલા હતા વિદેશના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈના બિસ્તરા રસોઈનો જે માર હોય એને બિસ્તરામાં પિસ્તોલો ભારત મોકલ ક્રાંતિકારીઓને ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાપરીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી ક્રાંતિકારી ટીકા કરી મદનલાલ ધીંગરાએ હત્યા કરી 1907 માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ જેનું પાછળથી લાલા હરદયાળે ગદર પાર્ટી નામ આપ્યું જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમવાર મેડલ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી દસિયા જાડે મોકલી જેમાં જાડે ઇંગ્લેન્ડના સાથેના સંબંધો તોડીના પછાડ જાડ છે એને મોકલ્યા છે દસિયાના જે પ્રદેશ છે રાજ્ય છે બરોબર છે અને કીધું તું કે ભાઈ ઇંગ્લેન્ડ સાથે તમે સંબંધ તોડી આવો દિલ્હીમાં જોયું ભાઈ
શ્રેષ્ઠ રીતે કન્ટિન્યુ કરી રહ્યા છે. પાઠ ચોથો નિકાલ છે. આગળ જોઈએ છે ભારતની રાષ્ટ્રીય અને ઉપરાચાર્યોના ઇતિહાસમાં દેશ દાસથી ભરેલા 18 થી 24 વર્ષના યુવાનો હતા. આ બધા યુવાનો હતા એ 24 વર્ષના છે જેમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ બચોડ્યા હતા. બહુ યંગ યુવાનો જે પોતાનું મોત છે એ મુઠ્ઠીમાં લઈને ફરતા, મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચ કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસતી મુખે ફાંસીને માછલે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના નારા સાથે ચડી જતા. કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા પકડે છે અંગ્રેજો માટે તો કોઈ પણ જાતનો અફસોસ કરવા કર્યા સિવાય મા બાપની રક્ષા માટે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના નારા સાથે ફાંસીના માથે ચડી જતા. કોઈ પણ જાતનો અફસોસ કર્યા હસતે મોઢે જ વિચાર કરો કેટલા ક્રાંતિકારીઓ પોતાનું બલિદાન કેટલું બધું આપ્યું છે ભારત માટે. મોલે બિંદુ સુધાર બાગલા પાડો અને રાષ્ટ્રની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી રમખાણ ઉભા કરવાની યોજના હોય. જ્યાં મોલે મિત્રશ્રીમાં મેં નથી હંમેશા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવીને અંગ્રેજોએ પોતાનું કામ પાર પાડ્યું છે. આગા ખાનના નેતૃત્વ હેઠળ મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે હિન્દી વચ્ચે મોરલે હતા તેથી આ સુધારાને મોરલે મિન્ટો સુધારા કહે છે. મોરલે મિન્ટો સુધારા એટલા માટે કે આના જે મેન હતા બરોબર એ હિન્દી વચ્ચે હતા એનું નામ હતું મોરલે. એટલા માટે આ સુધારાને કેવા સુધારા કહેવામાં આવે છે મોરલે મિન્ટો સુધારા કહેવામાં આવે છે. તમે બધું ગણિત કહેશો આગળના ગણો પણ છતાંય આપણે ભણવું છે ભણવું પડે ઉપવાસ દ્વારા એને સફળ પણ એમાં થયા તો એ વિશે ચર્ચા આપણે આપણે જોવાની છે. ગાંધીજીના જે અનુભવો છે પ્રવાસ જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણે શોષણને કારણભૂત ગણી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો ગાંધીજી વિચાર્યા. ગાંધીજીને કહ્યું કે ભાઈ ભારતમાં ગરીબી છે તો એના માટે કોણ છે? મેં તો કે મેં હતા અંગ્રેજો જે ભારતીયો બેહદ શોષણ કરતા, ભારતીયો સાથે ખૂબ જ અન્યાય કરતા, બધી રીતના અન્યાય કરતા. પોતાનો દેશ આકરા વર્ષ કેટલા માટે આ ભારત ઉપર એ ખૂબ જ આકરા પ્રાણીતા અન્યાય કરતા હતા તો ગાંધીજી એને દૂર કરવા માટે ઉપાય વિચાર છે દિન માટે નજર કરી રહ્યું છે. મને આશા છે કે તમે જે કંઈ કરાવ્યું છે બાકી રૂપમાં લખતા હશો અને બાકી રૂપમાં લખી અને એકવાર રૂપમાં ઉતારી અને પીડીએફ ફાઇલ બનાવતા આવડે તો બહુ સરસ અને ફાઇલ બનાવતા ન આવડે તો બહુ
इन पर होमवर्क मंगल सुबह।